एकलव्य विद्या संकुल। हेलो विद्यार्थी मित्रों, एकलव्य विद्या संकुल में आप सौनु स्वागत है। आज आप धोरण 5 विषय गणित गम्मत भाग 2 एनी स्वाध्याय पोथी है ये आप आग पूर्ण करीशू। आप पाठ चैप्टर नंबर 8 थत नक्शा आलेखन एम आप 1-6 प्रश्न है स्वाध्याय पोथी में पूर्ण करी नाख्या था। बधा विद्यार्थीओए एनु होमवर्क पण करी नाख्यु हशे अने ए छे ए जाते तमे छे ए पूर्ण करी नाख्यु हशे अने समझी लीधु हशे नक्शा आलेखन विषे। तो हवे एना पछीनो 7मो प्रश्न छे जे आ 6ठो प्रश्ननो बीजो छे ए पण तमारे अहींया होमवर्क में करवानो छे। पछी 7मो प्रश्न छे नीचे आपेला चित्रोने एकना छेदमा 2 सेंटीमीटर मापवाड़ी तथा 2 सेंटीमीटर मापवाड़ी ग्रीड एटले के चौरस जाड़ी पर दोरो। हवे जो तमने छे ने अहीं एक चौरस में जुदा जुदा माप आपेला छे अने जुदी जुदी वस्तु दोरेली छे। आ पतंग दोरेली छे, कप दोरेलो छे अने आ बे बीजी वस्तुओ छे ए दोरेली छे। तो तमारे जेम अहीं दोरेलू आपेलू छे ने एम ज जो आ रीते मैं अहीं दोरेलू छे। जो आ नाना चौरस में आ रीते दोरेलू छे एज रीते तमारे अहीं आ रीतना पहला पतंग पछी अहीं कप अने बीजी वस्तु छे ए तमारे दोरवानी छे। तो एमां जेटलू माप आपेलू छे जया चौरस में जे लीटी आपेली छे एज चौरस में तमारे एज लीटी दोरवानी छे अने जेटला मापवाळी आपेली छे एटला माप एटले के जेटला चौरस थाता होय एटलामां ज तमारे दोरवानी छे। तो आ रीतना अहीं दोरवानी छे अने जो अहीं मोटू चौरस तमने आपेलू छे तो अहीं पण तमारे आ चौरस में पण छे ए तमारे आगळनुं चित्र छे ए ज दोरवानुं छे परंतु मोटा माप लईने दोरवानुं छे। मैं नाना माप लईने तमने दोरता शीखवाड्युं हतुं तमारे मोटा माप लईने छे ए तमारी जाते दोरवानुं छे। तो एना पछीनो 8मो प्रश्न छे। जो 8मो प्रश्न तमने अहीं आपेलो छे શું છે આપણે જોઈએ। નીચે આપેલા ભારતના નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો। જો અમને તમને અહીંયા ભારતનો નકશો આપેલો છે, શું આપેલું છે? ભારતનો નકશો, એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ છે એ લખવાના છે। જો ભારતના નકશામાં જુદા જુદા બધા રાજ્યો તમને દર્શાવેલા છે, કઈ દિશામાં આપેલા છે એ દર્શાવેલા છે અને દરિયા કિનારો પણ દર્શાવેલો છે। તો જો પહેલો પ્રશ્ન છે ઉત્તરમાં સ્થિત 4 રાજ્યોના નામ આપો। જો આ દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ। તો આપણે કઈ દિશામાં કીધું છે? ઉત્તરમાં। તો ઉત્તર એટલે કે આ બાજુ આવેલા 4 રાજ્યોના નામ લખીએ આપણે તો કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ। કયું આવે? પંજાબ। એટલે કોઈ પણ તમે 4 રાજ્યોના નામ છે એ લખી શકો છો। પછી બીજો પ્રશ્ન છે દક્ષિણ સ્થિત 4 રાજ્યોના નામ આપો। તો દક્ષિણ દિશા ઉત્તરની સામેની બાજુ કઈ થાય? તો કે દક્ષિણ દિશા। તો દક્ષિણ સ્થિત એટલે કે આ દિશામાં 4 રાજ્યોના નામ આપી તો કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળ। તો આ રીતે છે તમે 4-4 દિશાઓમાંથી આવેલા રાજ્યોના તમે નામ આપી શકો છો અને સમજી શકો છો। પછી પૂર્વમાં સ્થિત 4 રાજ્યોનું નામ છે એ તમારી જાતે પ્રેક્ટિસ કરવાની છે। પછી ચોથો પ્રશ્ન છે ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય આવેલું છે? તો જો ગુજરાતની પશ્ચિમ દિશા કઈ થાય? આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, આ બાજુની દિશા પશ્ચિમ થાય। તો જો અહીંયા તમને કોઈ રાજ્ય દેખાય છે તો કે નથી, તો અહીંયા શું લખવાનું? ના, ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય આવેલું નથી। એના પછીનો પ્રશ્ન છે 5મો પ્રશ્ન છે રાજસ્થાનથી અસમ જતા કયા રાજ્યોમાંથી પસાર થવું પડે? જો આપણે ક્યાં જવું છે તો કે રાજસ્થાન ક્યાં છે? તો કે અહીંયા। તો આપણે અહીંયાથી ક્યાં જવું? અસમ। અસમ ક્યાં આવેલું છે? જો અહીંયા આ રાજસ્થાન, આ અસમ, આપણે અહીંયા જઈએ તો શું આવે? તો કે ઉત્તર પ્રદેશ અને બિહાર અને સિક્કિમ, સિક્કિમમાંથી આપણે અસમમાં જવાય છે।
તો કે ઉત્તર પ્રદેશ, બિહાર છે એ રાજ્ય, સિક્કિમ, સિક્કિમ તો જો અહીંયા ઉભું થઈ જાય, એટલે કે ઉત્તર પ્રદેશ અને બિહાર આ બંને રાજ્ય છે એ જ આપણને વચમાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે, ગુજરાતથી પશ્ચિમ બંગાળ તરફ જતાં કયા રાજ્યમાંથી પસાર થવું પડે છે? તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે બધાની. છઠ્ઠો, સાતમો અને આઠમો પ્રશ્ન, એમાં તમારે નકશામાં જોઈ જોઈને પ્રશ્નોના જવાબ આપવાના છે. પછી નવમો પ્રશ્ન છે, કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય છે? તો જો નકશામાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે બધા રાજ્યોમાંથી સૌથી મોટું રાજ્ય કયું દેખાય છે જોવોજીને, તો કે રાજસ્થાન. કયું વિસ્તાર કોનો વધારે લાંબો છે? તો કે રાજસ્થાનનો. તો અહીંયા જવાબ આવશે રાજસ્થાનનું ક્ષેત્રફળ સૌથી વધારે છે. તો આ રીતના છે, તમારે બીજા પ્રશ્નોના જવાબ છે એ તમારી જાતે પ્રેક્ટિસ કરવાની છે, સમજવાના છે અને અને લખવાના છે. એના પછીનો નવમો પ્રશ્ન છે, જો નીચે શાળાને ઉપરથી જોતા કેવી દેખાશે તેનો નકશો એક, અને શાળાના દરેક વર્ગખંડ ઉપરથી જોતા કેવા દેખાશે તેનો નકશો બે આપેલા છે, તેના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જો તમને અહીંયા નકશો એક છે એ શાળાને ઉપરથી, એટલે કે ઉપરથી શાળા કેવી દેખાય ને એ આપેલું છે. જો અહીંયા કાર્યાલય છે, અહીંયા બગીચો છે, અહીંયા રમતનું મેદાન છે, અહીંયા મુખ્ય દરવાજો છે, પછી અહીંયા વિદ્યાર્થી સભા મેદાન છે, અહીંયા હોલ છે, અને આ બધા શું છે, ક્લાસરૂમ છે. તો એ તમને અહીંયા પહેલા નકશામાં છે. એના પછી બીજો નકશો છે, અહીંયા શું તમને આ ક્લાસરૂમ દેખાડેલો છે કે ક્લાસરૂમ છે એમાં જો અહીંયા શું છે, બ્લેક બોર્ડ છે, નોટિસ બોર્ડ છે, દરવાજો છે, પછી પાટલીઓ એટલે કે બેન્ચો છે, ડિસ્પ્લે બોર્ડ છે, પછી અલમારી છે, બારી છે, અને અહીંયા પણ શું છે, બારી છે. આ રીતના ક્લાસરૂમ તમને દર્શાવેલો છે. તો હવે આપણે શું કરવાનું છે, પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલું, નકશા બેમાં બ્લેક બોર્ડની એકદમ સામે શું છે? જો બ્લેક બોર્ડ એટલે નકશો બે જોવાનો, તો બે અહીંયા, તો નકશા બેમાં બ્લેક બોર્ડ એટલે કે અહીંયા છે, તો કે બ્લેક બોર્ડની એકદમ સામે કયું બોર્ડ છે? જો બ્લેક બોર્ડની સામે કયું આવે છે, તો કે ડિસ્પ્લે બોર્ડ. તો અહીંયા જવાબ કયો આવે, ડ, ડિસ્પ્લે બોર્ડ. તો અહીંયા તમારે જવાબ લખવાનો છે. પછી બીજો પ્રશ્ન છે, નકશા બેમાં દરવાજાની એકદમ સામે શું છે? જો દરવાજો કયા છે, તો અહીંયા, તો દરવાજાની એકદમ સામે શું આવે છે, તો કે બારી આવે છે. શું આવે છે, તો કે બારી. તો અહીંયા જવાબ આવશે ડ, બારી આવે છે. એના પછી ત્રીજો પ્રશ્ન છે, નકશા એકમાં નીચે મુજબની વસ્તુઓ જ્યાં હોય ત્યાં નિશાની કરો. જો નકશા એકમાં નિશાની કરવાની છે, પહેલું શું કીધું છે, અ, ધોરણ ત્રણ એ સાત અને આઠમાં બ્લેકબોર્ડ. ધોરણ ત્રણ એ, ત્રણ એ કયું છે, અહીંયા. તો અહીંયા તમારે નિશાની કરવાની. પછી સાત અને આઠમાં બ્લેકબોર્ડ, તો અહીંયા તમારે બ્લેકબોર્ડ દોરવાના છે. તો આ રીતના છે, તમારે જે વસ્તુઓ નિશાની હોય એમાં તમારે નિશાની બ્લેકબોર્ડની નિશાની કરવાની છે. પછી ધોરણ ચાર બે અને દસમાં તિજોરીની નિશાની કરવાની છે. પછી તો કે ધોરણ ત્રણ બી, પાંચ અને છ બીમાં નોટિસ બોર્ડ દોરવાના છે. પછી તો કે ધોરણ એક, છ એ અને નવમાં તમારે ડિસ્પ્લે બોર્ડ દોરવાના છે. આ રીતની આ ચારે ચાર પ્રવૃત્તિ છે એ તમારે નકશા એકમાં કરવાની છે. એના પછીનો ચોથો પ્રશ્ન છે, નકશા એકને આધારે હા કે નામાં જવાબ આપો. શું કીધું છે, નકશા એકને આધારે હા કે નામાં જવાબ આપો. તો પહેલો પ્રશ્ન છે, ધોરણ ત્રણ એમાં બેઠેલો વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકશે? જો ધોરણ ત્રણ એ ક્યાં છે, ધોરણ ત્રણ એ અહીંયા, તો અહીંયાથી આપણે અહીંયા પાછળ રમતનું મેદાન દેખાય ના જ દેખાય ને, શું કામ, અહીંયાથી તો પાછળ શું દેખાય, ક્લાસરૂમ દેખાય છે, એટલે કે રમતનું મેદાન દેખાશે નહીં. તો કે શું જવાબ આવશે, તો કે ના આવશે. પછી બીજો પ્રશ્ન છે, ધોરણ છ એમાં બેઠેલા વિદ્યાર્થી
શાળાનો મુખ્ય દરવાજો જોઈ શકશે છ એમાં. છ એ ક્યાં આપેલો છે જોવો જીને, છ એ અહીંયા આપેલો છે. તો અહીંયા છ એની સામે શું દેખાય છે, છ બી દેખાય છે, પછી અહીંયા હોલ દેખાય છે, અહીંયા સાતમાનો ક્લાસ દેખાય છે. તો છ એમાં બેઠેલો વિદ્યાર્થીઓને મુખ્ય દરવાજો દેખાશે નહીં. તો અહીંયા શું આવશે, ના. બીજામાં પણ શું આવશે, ના. એના પછી ક છે, ધોરણ આઠમાં બેઠેલો વિદ્યાર્થી હોલ જોઈ શકશે, તો કે ના. પછી ધોરણ આઠમાં બેઠેલ, ધોરણ આઠ ક્યાં છે, તો કે અહીંયા છે. હોલ જોઈ શકશે, ના ના. શું કામ, અહીંયા તો સાતમાનો ક્લાસ દેખાય છે, અહીંયા દરવાજો દેખાય, અહીંયા દસમાનો ક્લાસ, એટલે કે હોલ જોઈ શકશે નહીં, તો કે ના. તો આ રીતે છે એ આપણો આ નવમો પ્રશ્ન છે એ અહીંયા પૂર્ણ થાય છે. બાકીના બે જ પ્રશ્ન છે તમારી જાતે પ્રેક્ટિસ કરવાની છે. તો આ સાથે જ આપણું આઠમું ચેપ્ટર છે નકશા આલેખન એ પણ અહીંયા પૂર્ણ થાય છે. તો બધા વિદ્યાર્થીઓએ આ બધા પ્રશ્ન છે, 1 થી 9 પ્રશ્ન છે એ તમારે પૂર્ણ કરવાના છે. અને સ્વાધ્યાય પોથી છે એમાં આઠમું ચેપ્ટર નકશો અને આલેખન એ પણ તમારે પૂર્ણ કરવાનું છે. પછી અહીંયા તમને હોમવર્કમાં આપેલું છે ગૃહ કાર્યમાં કે પહેલું છે, તમારા ઘરથી શાળાએ જવાના માર્ગનો નકશો તૈયાર કરો, તેમાં વચ્ચે આવતા મહત્ત્વના સ્થળો દર્શાવો. તો અહીંયા શું કરવાનું છે, તમારા ઘરથી આપણે એકલવ્ય વિદ્યાસંકુલ સુધીનો રસ્તો તમારે નકશામાં દોરવાનો છે, અને તેમાં આવતા જુદા જુદા સ્થળો હોય ને એ તમારે અહીંયા દોરવાના છે. પછી બીજો પ્રશ્ન છે, તમારી શાળાના મુખ્ય દરવાજાથી તમારા વર્ગખંડ સુધીના માર્ગનો નકશો તૈયાર કરો, તેમાં વચ્ચે આવતી જગ્યાઓ દર્શાવો. પછી તમારે આપણે સ્કૂલમાં તમે આવશો ને તો અહીંયા મુખ્ય દરવાજો એટલે કે તમે જ્યાંથી સ્કૂલમાં અંદર આવો ત્યાંથી લઈ તમારા ક્લાસરૂમમાં જાઓ અંદર ત્યાં સુધીમાં તમારી શું શું વસ્તુઓ દેખાય છે એ તમારે અહીંયા નકશામાં દોરવાની છે. તો એ હતો તમારો બીજો પ્રશ્ન હતો. એના પછી ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા સભાગૃહના નકશાની જુદી જુદી જગ્યાઓના ક્ષેત્રફળ મેળવો અને પ્રશ્નનો જવાબ આપો. તો તમારે આજે 1 સેન્ટીમીટર = 3 મીટર માપ આપેલું છે, આ બધાનું તમારે ક્ષેત્રફળ મેળવવાનું છે અને તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય, લંબાઈ ગુણ્યા લંબાઈ. શું થાય, લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે લંબાઈનો સ્ક્વેર. તો કે 1 સેન્ટીમીટર = કેટલું છે, 3 મીટર છે. તો એનું તમારે ક્ષેત્રફળ મેળવવું હોય તો શું કરવાનું, 3 × 3 એટલે કેટલું થાય, 9 ચોરસ મીટર થાય છે. એક માનો કે આ ચોરસ છે એનું ક્ષેત્રફળ છે કેટલું થાય, 9 ચોરસ મીટર થાય છે. એ જ રીતના તમારે બધા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આ સાથે જ આપણું આઠમું ધોરણ 5ની સ્વાધ્યાય પોથીમાં આઠમું ચેપ્ટર છે નકશાનું આલેખન એ પણ અહીંયા પૂર્ણ થાય છે. તો બધા વિદ્યાર્થીઓ છે એ સ્વાધ્યાય પોથીમાં આઠમું ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું છે, પૂર્ણ કરવાનું છે, અને હોમવર્કમાં આપેલા દાખલા પણ ફરજિયાત બધા વિદ્યાર્થીઓએ પૂર્ણ કરવાના છે. જે વિદ્યાર્થીઓ દાખલા હોમવર્કમાં આપેલા પૂર્ણ નહીં કરે, સ્વાધ્યાય પોથી નહીં પૂરે, એને અહીંયા સ્કૂલે બેસીને પૂરવાની રહેશે વધારાના સમયમાં. એટલે બધા વિદ્યાર્થીઓ છે એ સ્વાધ્યાય પોથી ફરજિયાત પૂર્ણ કરી નાખજો. તો આપણે અહીં સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. આભાર વિદ્યાર્થી મિત્રો.